મોદી સરકારમાં થઈ જવાબદારીની વહેંચણી નિર્મલા સીતારામન સંભાળશે નાણાં મંત્રાલય તો અમિત શાહ બન્યા ગૃહમંત્રી રાજનાથસિંહ પાસે રક્ષા મંત્રાલય અને જયશંકર સંભાળશે વિદેશ મંત્રાલય પિયુષ ગોયલ મંત્રી વાણિજ્ય મંત્રાલય પણ સોંપાયું સ્મૃતિ ઇરાની મળ્યું મહિલા અને બાળ વિકાસ મંત્રાલય તો ત્રણ મંત્રાલય અનુરાગ ઠાકુર બન્યા રાજ્ય નાણાં મંત્રી તો હરધરસિંહ પુરીને આવાસ ની સાથે એવિએશન વિભાગ વી કેસી ટ્રાન્સપોર્ટ રાજ્યમંત્રી બજારમાં આજે દેખાયું રોલર સેન્સેક્સ ચાલીસ અને નિફ્ટી ઉપર ઝડપથી નીચે પડ્યો પરંતુ જોવા મળી પોઈન્ટ નીતીશ કુમારે સરકારમાં સામેલ નહી થવા બદલ આપી સ્પષ્ટતા કહ્યું ફક્ત સાંકેતિક ભાગીદારીના વિરોધમાં હતા પાર્ટીના નેતા પરંતુ બીજેપી સાથે કોઈ નારાજગી નથી ગુજરાતમાં વધ્યો ગરમીનો પારો રાજકોટમાં તાપમાન પિસ્તાળીસ ડિગ્રીને પાર અમદાવાદ સહિત મોટા ભાગના શહેરમાં ચુમ્માળીસ ડિગ્રી તાપમાન ત્યારે આખરે જેની રાહ રહી હતી તે જાહેરાત થઈ ગઈ છે પ્રધાનમંત્રી મોદીની કેબિનેટમાં અમિત શાહને ગૃહ મંત્રી તરીકે નિમવામાં આવ્યા છે જ્યારે નિર્મલા સીતારામનને નાણાં મંત્રાલય સોંપવામાં આવ્યું છે રાજના રાજનાથસિંહ નવી સરકારમાં રક્ષામંત્રી તરીકે નિમાયા છે જ્યારે એસ જયશંકરને વિદેશ મંત્રાલય સોંપવામાં આવ્યું છે નવી મોદી સરકારમાં ગુજરાતની જોડી રાષ્ટ્રીય સ્તરે કામ કરશે વડાપ્રધાન મોદીએ ભાજપ અધ્યક્ષ અમિત શાહને મંત્રાલય સોંપ્યું છે જ્યારે રાજનાથસિંહને મંત્રી બનાવાયા છે નીતિન ગડકરી માર્ગ અને એમએસએમઈ મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી છે જ્યારે રમેશ પોખરિયાલને એચઆરડી મંત્રી બનાવાયા છે આ સાથે રવિશંકર પ્રસાદને કાયદા સંચાર અને આઈટી મંત્રી બનાવાયા છે જ્યારે સ્મૃતિ ઈરાનીને ટેક્સટાઇલ મહિલા અને બાળ વિકાસ મંત્રાલય સોંપવામાં આવ્યું છે અને આજે નવું મંત્રીમંડળ ગઠન થયું છે એના એના પર જ આપણે વાત કરીશું શિકાગોથી એમોરી યુનિવર્સિટીમાં ચેરપર્સન ઓફ માર્કેટિંગ જગદીશ શેઠ સાથે જગદીશજી ગુડ ઇવનિંગ અને ફર્સ્ટ ઓફ ઓલ તો જે મોદી સરકાર ટુ પોઈન્ટ ઝીરોની કેબિનેટની ટીમ તૈયાર થઈ ગઈ છે અને આજે પોર્ટફોલિયોઝ પણ એલોકેટ કરી દેવામાં આવ્યા છે આપણે મોટા મોટા જોઈએ તો અમિત શાહને હોમ મિનિસ્ટ્રી અપાય છે ત્યારે નિર્મલા સીતારામનને ફાઇનાન્સ અને કોર્પોરેટ અફેર્સ રાજેશ સિંઘ સોરી રાજનાથ સિંઘને ડિફેન્સ અને ફોરેન અફેર્સ એસ જયશંકરને આ જે મોટા મોટા જે હેડ્સ આપણે જોઈ રહ્યા છીએ એનું તમે મેથ્સ કઈ રીતે જોઈ રહ્યા છો જે રીતે એમને સોંપવામાં આવ્યું છે આઈ થિંક જયશંકરનું જે એક્સટર્નલ અફેર્સનું આપેલું છે એકદમ સારું છે બહુ એક્સપિરિયન્સ માણસ છે કેમિસ્ટ્રી પ્રાઇમ મિનિસ્ટ્રી સાથે બહુ સારી છે એની જયારે સેક્રેટરી હતા એને ચાઈનાનો એકદમ ખબર છે અમેરિકાનું ખબર છે રશિયાનું ખબર છે ઇંગ્લેન્ડનું ખબર છે ખી કન્ટ્રીઝ છે એને ઘણા એક્સપિરિયન્સ છે આમાં શું છે કે પોલિટિકલ કોન્ટિન્યુટી બહુ જરૂર પડે છે ખાસ કરીને ઇન્ટરનેશનલ એરિયામાં કારણ કે ટર્બ્યુલન્સ બહુ રહ્યું છે દર દિવસે અમે નવા સમાચાર સાંભળીએ છીએ અહિયાંથી અમેરિકા થી અમારા પ્રેસિડેન્ટ ટ્રમ્પ હમેશા નવું નવું કઈ કરે છે એના હિસાબે બધાને બહુ અલગ લાગે છે આ છે શું હવે તેના માટે પોલિટિકલ સ્ટેબિલિટી અને કન્ટિન્યુટી બહુ હતી જયશંકરની અપોઇન્ટમેન્ટ એકદમ સારી છે આના માટે અને નિર્મલા સીતારામન એસ ફાઇનાન્સ મિનિસ્ટર તમે કઈ રીતે જોઈ રહ્યા છો મને એની બહુ ખબર નથી એમની પણ ફાઇનાન્સ ઇઝ વેરી કી ઇન્ડસ્ટ્રી હોમ મિનિસ્ટ્રી કી છે ફાયનાન્સ કી છે એક્સટર્નલ કી છે આઈ થિંક ફાઈનાન્સ મિનિસ્ટ્રી આઈ થિંક ફાઈનાન્સ મેઇન ફાઈનાન્સમાં શું છે કે ઓલ્ડ બધી અમે ભણ્યા અને ભણાવી એ બધી ખોટી ચાલી રહી છે કોઈએ ફોરકાસ્ટ કર્યું નહોતું કે અમેરિકામાં નવ વર્ષ સુધી બૂમ ચાલ્યા કરશે ફોર એક્ઝામ્પલ બધું આપણે છે ને રિવિઝિટ કરવું પડશે આપણે ઓલ્ડ થિયરી ઇકોનોમિકની નવા લોકોનું નવું વાંચે નવું સંભાળે નવું યાદ કરે એટલે નવું નવું જાણે એ મને બહુ વધુ લાગે છે એટલે એ હિસાબે હું બહુ ઓપ્ટિમિસ્ટિક છું કે આ નવી કેબિનેટ છે અને કી એપોઇન્ટમેન્ટ છે એકદમ સારી રહેશે જગદીશજી આપણે ઇકોનોમિક પોઈન્ટ ઇકોનોમીની પોઈન્ટ ઓફ વ્યૂ જોઈએ અને કેબિનેટ ટીમ અને પોર્ટફોલિયો ડિસ્ટ્રીબ્યુશનને જોઈએ તો એ લઈને ગ્લોબલ ઇન્વેસ્ટર અને ગ્લોબલ સ્ટેન્ડ ફોર ઇન્ડિયા કેવું રહેશે તમને શું લાગે છે હાઉ વિલ દે ટેક ઇટ હા આ જે પોલિટિકલ કન્ટિન્યુટી છે વિથ સચ એ ગ્રેટ મેન્ડેટ અમને મળ્યું મોદીને એના હિસાબે હવે આખી દુનિયા એમ કહેશે કે અનસર્ટનટી ચાલી ગઈ છે અને એના હિસાબે અમે હવે ઇન્વેસ્ટ કરશું ઇન્ડિયામાં અમુક રિફોર્મ્સ તો થયા છે હજી બીજા બે રિફોર્મ્સ ની બાકી છે લેન્ડ રિફોર્મ છે લેબર રિફોર્મ છે પણ ખાસ કરીને ઇન્ડિયામાં લોકો આવશે મેન્યુફેક્ચરિંગ કરવા માટે ઇન્ડિયાની માર્કેટ માટે નહીં પણ ફોરેન એક્સપોર્ટ કરવા માટે જે લોકો ચાઇના ગયેલા ઘણા વર્ષો પહેલા ત્રીસ વર્ષ પહેલા મેન્યુફેક્ચરિંગ ચાઇનામાં બધી અમેરિકન અને યુરોપિયન લોકોની હતી એ લોકોના બ્રાન્ડ ખાલી લેબર ત્યાં ચીપ હતું એ ડિસિપ્લિન હતી એના હિસાબે લોકો મોકલાવ્યું એટલે વેલ્યુ એડ બધું ઇન કર્યું જેમાં બાંગ્લાદેશમાં ગાર્મેન્ટનું કરે છે ઇન્ડિયામાં હાઈ લેવલ મેન્યુફેક્ચરિંગ બહુ આવશે હવે એના હિસાબે એટલે ઇન્ડિયામાં પ્રોડક્ટ્સ કરે અને એક્સપોર્ટ માટેનું ખાસ કરીને ડોમેસ્ટિક માર્કેટ હશે પણ ડોમેસ્ટિક માર્કેટ સેકન્ડ છે તો એના માટે ખાસ એવું કરવાનું છે આપણે જેમ પહેલાં સ્પેશિયલ ઇકોનોમિક ઝોન ઝોન કરતા ને એમાં એ પ્રમાણે સ્પેશિયલ મેન્યુફેક્ચરિંગ ઝોન કરવું પડશે આ ડોમેસ્ટિક ઇન્ડસ્ટ્રી નું નહીં પણ ફોરેન ઇન્ડસ્ટ્રીને બોલાવવાનું અહીંયા વેલ્યુ એડ કરે બરાબર એ જે આપણે જસ્ટ લાઈક આઈટી ઇન્ડસ્ટ્રીમાં જેમ કર્યું બેંગ્લોર માં ઇલેક્ટ્રોનિક સિટીમાં ને બધી જગ્યાએ સો વિપ્રો ઇન્ફોસિસ બધા આગળ આવ્યા એ બધા એક્સપોર્ટ માર્કેટ છે એ જ રીતે આ લોકો જો કરે મેન્યુફેક્ચરિંગ માટે ડોમેસ્ટિક મેન્યુફેક્ચર બટ ખાસ કરીને ઇન્ટરનેશનલ મેન્યુફેક્ચર જો આવી જાય એમાં તો એના હિસાબે બહુ આપણને ફાયદો થશે સાથે જ અત્યારની જે ઇકોનોમિક સિચ્યુએશન છે જે ભારત ફેસ કરી રહ્યું છે જે પડકાર એ જોતા તમને શું લાગે છે કે નિર્મલા સીતારામન માટે કયા ઇનિશિયલ પડકાર ફેસ એમને કરવા પડશે એ મને બહુ ખબર નથી એમના પ્રમુખ પણ શી વોઝ અ વેરી ગુડ ડિફેન્સ મિનિસ્ટર એનો સો 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 આઈ એમ એ વેરી હાઈ રિસ્પેક્ટ આપણે આપણી કેબિનેટમાં બધી જે સ્ત્રીઓ લોકો છે એ બધા બહુ સારા છે એટલે એની ચોઈસ જે કરી છે ને બધાની રાની છે આ છે મને બહુ સારું લાગે છે કે આપડે ટેલેન્ટ બહુ છે વિમેન ટેલેન્ટ આપણા દેશમાં એટલું બધું વધુ છે કે આપણે એને મોટી જવાબદારી રિસ્પોન્સિબિલિટી આપીએ તો આગળ બહુ આવશે એના હિસાબે મને તો સારું લાગ્યું હવે તમે જો હમણાં અનાઉન્સ કર્યું આપણે સાઉથ આફ્રિકામાં પચાસ ટકા બધા વિમેન કેબિનેટ મિનિસ્ટર હશે હમણાં જ અનાઉન્સ કર્યું આજે એ રીતે આપણે ઇન્ડિયામાં પણ ટેલેન્ટ એટલું છે

આવીને તિલક કરશે એના હિસાબે સો હાઉ કેન યુ લોવર ધી એક્સપેક્ટેશન કે ફાઈવ પોઈન્ટ એઈટ પરસેન્ટ હમણાં જે અનાઉન્સ કર્યું આજે સવારના એ પણ સારું છે કેટલું થાય સિક્સ પોઈન્ટ થાય સેવન પોઈન્ટ થાય જે થાય તો પણ આઈ થિંક ઇટ્સ ક્વાટ ગુડ રેટ દેર આર સો મેની સ્ટ્રક્ચરલ પ્રોબ્લેમ્સ અત્યારે બિગેસ્ટ પ્રોબ્લેમ ઇન્ડિયામાં તમારે જો ડોમેસ્ટિક કન્ઝમ્પશન માટે જોઈએ તો ક્રેડિટ અવેલેબિલિટી પ્રોબ્લેમ છે અને ઇન્ટરેસ્ટ રેટ સર હાઈ ઇન્ટરેસ્ટ રેટ છે બળના પ્રમાણે તો અત્યારે આર્બિટ્રાઇઝ બહુ રહી છે હવે મારું એવું કેવું છે કે ઇન્ડિયામાં તમારે જો વધુ ઇકોનોમિક ગ્રોથ કરવું હોય તો કન્ઝ્યુમર માર્કેટ તો છે પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માર્કેટ બહુ મોટી છે અને ત્યાં આગળ ઇટ ઇઝ નોટ સ્ટોક માર્કેટ પણ પ્રાઇવેટ બેન્ક પ્રાઇવેટ એક્વિટી ને ડેટ ને એક્વિટી બંને કેપિટલ ઇઝ વેરી કી ઇન્ફ્રાસ્ટ્રક્ચર હંમેશા પ્રાઇવેટ કેપિટલ જોઈએ હવે થોડી જ વારમાં આઈ થિંક કેબિનેટ મીટિંગ શરૂ થઈ ગઈ છે પણ એ લોકોએ હંડ્રેડ ડે એજન્ડા ની પણ વાત કરી છે તમે શું જોવા માગશો કે હંડ્રેડ ડે એજન્ડામાં પ્રાથમિકતા કોને આપવી જોઈએ મોદી સરકારે

જેટલું કરી શકાય જેટલું ફાસ્ટ કરી શકાય એ બહુ સારું છે પરફેક્ટ ન થાય તો વાંધો પણ જે કરી શકાય બહુ સારું છે તો એ માનતો બહુ જરૂર છે કે તરત જ આપણે એક્સપેક્ટેશન એટલા હાઈ છે ને કે આ ગવર્મેન્ટને મેન્ડેટ આપ્યું છે તો આપણે કેમ જરા જલ્દી કામ કરી શકીએ બધી ઓલ સ્ટાઇલ નું કામ કરવાનું જરૂર નહીં રહે તો હાઉ ફાસ્ટ કેન વી કે બહુ કામ છે સર એક્સપેક્ટેશન છે કારણ કે એમને એવો એક્સપેક્ટેશન રેટ એમના માટે રેઝ કર્યો છે એટલે આપણે પણ એમની પાસેથી બહુ એક્સપેક્ટ કરી રહ્યા છે પણ મને કે જે આપણે ટ્રેડ વોર આપણે જોઈએ યુએસ ટ્રેડ વોર જોઈએ કે યુએસ મેક્સિકોની જે હમણાં શાળાએ રહ્યો છે એ વાત જોઈએ તમને શું લાગે છે કે ભારતની ઇકોનોમીને એ કઈ રીતે અફેક્ટ કરશે જસ્ટપોઝિટ મને એવું લાગે છે કે આ ચાઈના અને અમેરિકાની ડિસ્પ્યુટ ચાલી રહી છે ખાલી ટ્રેડ ની પણ ઇન્ટેલેક્ચુલ પ્રોપર્ટીમાં એમાં ઇન્ડિયાને બહુ બેનિફિટ આવશે બે કે ત્રણ રીતે અમેરિકન મલ્ટીનેશનલ બધા છે જે આઈટી સર્વિસેસમાં છે અથવા તો આર એનડી છે રિસર્ચ ને ડેવલપમેન્ટ એ બધા હવે લોકેટ ઇન્ડિયામાં કરશે ઇન્ડિયા વિલ બી સેફર પ્લેસ ફોર આર એન્ડ અને આર એન્ડ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ રિસર્ચ ને એના માટે ડેવલપમેન્ટ સેન્ટર હોય ને એ ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રી તો કાંઈ નથી પણ આ તો જેન્યુલી ટેકનોલોજી માટે ગૂગલ છે ઇન્ટેલ છે આ લોકો ઇન્ડિયામાં કારણ ઇન્ડિયા થી લોકોનું આવવાનું ઓછું છે બીજું ખાસ મોર ઇમ્પોર્ટન્ટલી આ છે રેગનની જેમ આવે ઇમિગ્રેશન રિફોર્મ કરશે ઇમિગ્રેશન રિફોર્મમાં ખાલી મેરિટ બેઝ છે એના હિસાબે અમારું તો એવું ફોકસ છે કે in less than two or three years, at least there will be a second term trump. Uh, name, about one million indians will be allowed to settle in america, which so is a very large uh, concentration. i must say that the indian diaspora is very, very uh, influential here and uh, very contributing to the nation. they are no burden, they contribute okay, they okay. uh, contribute more? education, contribute more. research, more. business, more. science, more. હવે તમે જુઓ અત્યારે સ્પેલિંગ બી માં છે બધા ઇન્ડિયન્સ ડોમિનેટ કરે છે પેલા ઇન્ટેલ ની ટેકનોલોજી ના સ્ટુડન્ટ ના કોમ્પિટિશન છે ઇન્ડિયન્સ ડોમિનેટ કરે છે ઇન્ડિયન્સ આપડે હવે પોલિટિક્સ માં પણ ગયેલા છે અત્યારે તો ડઝન ઉપરાંત ઇન્ડિયન્સ ત્યાં ઇલેક્શન થયા છે મેમ્બર ઓફ પાર્લામેન્ટ અમારે જે કોંગ્રેસ કે છે એમ અને કમિલા હેરિસ બધા પ્રેસિડેન્શિયલ માટે કરી રહી છે એટલે ઇન્ડિયન ની વિઝિબિલિટી પોઝિટિવલી બહુ વધી ગઈ છે આ દેશમાં એના હિસાબે મને એવું લાગે છે કે નવા ઇમિગ્રેશન ઇન્ડિયાને બેનિફિટ બહુ થશે મેન્યુફેક્ચરિંગ સેન્ટર કરીએ એક્સપોર્ટ માટેનું એમાં પણ ઇન્ડિયા બેનિફિટ થશે તો મને તો ફ્યુચર સારું લાગે છે કે અમેરિકા અને ઇન્ડિયા વચ્ચે રિલેશનશીપ વધતી જશે હમ સાથે જે ગ્લોબલ સ્લો ડાઉન જે એક્સપેક્ટ કરી રહ્યા છે તમને શું લાગે છે કે ઇન્ડિયાના ઇકોનોમિક સ્લો ડાઉનને તે વધારે સ્લો કરશે કે ઓપોઝિટ આપણને કંઈ જોવા મળી શકે છે ટેમ્પરરીલી આખી દુનિયા સ્લો થશે કારણ કે બે ઇકોનોમી એટલી મોટી છે અને બધું જે ઇન્વેસ્ટમેન્ટ કરવાનું હોય કે ઇન્વેન્ટરી બનાવવાની હોય બધા હવે ધ્યાન જોઈએ શું કરીએ તો એના હિસાબે ટેમ્પરલી ડેફિનેટલી આ વર્ષ છે નેક્સ્ટ ટુ ક્વાર્ટર્સ પેલા સ્લો હશે પણ વળી પાછું ગુમ થશે નવેમ્બર ડિસેમ્બરમાં અમારે જે ક્રિસમસ સિઝન શરૂ થાય છે અને વર્લ્ડ વાઇડ યુરોપમાં પણ થાય છે ત્યારે હું મને લાગે છે કે ઇટ વિલ ટર્ન અરાઉન્ડ ફોર અ લોટ સ્ટોક માર્કેટ બહુ ઇન્ફ્લેશનરી થઈ ગઈ છે સ્ટોક માર્કેટ બહુ આગળ નહીં આવે અમારે ફોકસ છે મેં તમને કીધું ને પ્રાઇવેટ કેપિટલ વિલ બી ધ ફ્યુચર ફોર અબાર વન ધકેટ સુધી એટલું લાગે છે મને તો આપણે આજના થોડા ડેટા જોઈએ જે આવ્યા છે કે અનએમ્પ્લોયમેન્ટ ના એફઆઈ એટીન ના સિક્સ પોઈન્ટ વન પર્સેન્ટ રહ્યું છે એફઆઈ નાઇન્ટીન જીડીપી છ પોઈન્ટ આઠ ટકા પર જોવા મળ્યું છે અને ફાઈવ યર્સ જે લો પર છે સાથે એફઆઈ નાઇન્ટીન ક્વાર્ટર ફોરમાં ફાર્મ સેક્ટર ગ્રોથ માઇનસ ઝીરો પોઈન્ટ વન પરસેન્ટ જાણીએ છીએ કે ફાર્મર્સ ડિસ્ટ્રેસ છે અનએમ્પ્લોયમેન્ટ પ્રોબ્લેમ છે અને સાથે જે આપણે એક સ્લોડાઉન અહીંયા પણ ભારતમાં જોઈ રહ્યા છે તમને શું લાગે છે કે કઈ રીતે એડ્રેસ થવા જોઈએ આ બધી જ વસ્તુઓ ઓન ઇમિજિયેટ બેઝિસ બે વસ્તુ છે આપણા સ્ટેટિસ્ટિક્સમાં એમ્પ્લોયમેન્ટમાં આપણા ઇન્ડિયામાં નાઇન્ટી પર્સન્ટનું બધું કામ છે એ કોન્ટ્રાક્ટ વર્ક છે આપણે ટિપિકલ એમ્પ્લોયમેન્ટ નથી કોર્પોરેટમાં જે એમ્પ્લોયમેન્ટ હોય ને સેલરી બેઝ ને જે હોય બધું કોન્ટ્રાક્ટનું છે આટલું મોટું છે એ કોન્ટ્રાક્ટ વર્ક ધીરે ધીરે ઓછું થશે અને ફાર્મિંગમાં હંમેશા એવું છે કે જ્યારે એ નેશન ઇન્ડસ્ટ્રીઅલાઇઝ થાય ત્યારે ફાર્મિંગ એમ્પ્લોયમેન્ટ ડિક્લાઇન્સ બાય ડેફિનેશન ફાર્મિંગમાં શું થાય છે કે યુ પુટ મોર ઓટોમેશન ફાર્મર્સ ફાર્મર્સના છોકરાઓને કામ કરવાની જરૂર નથી લાગતી એ લોકોને એને તમે ભણાવો તો એક બહાર જવું છે તમે જો ગુજરાતમાં પટેલ કમ્યુનિટીના બધી ફાર્મિંગ કમ્યુનિટીના છે એક એકના ઘરેથી છોકરાઓ હંમેશા બારે છે કોઈ ભણવા માટેના બહુ સારું કરે છે બહુ સારું કરે છે ફાર્મિંગ સૌથી લોવેસ્ટ વેજ હોય છે હાઉ કેન વી ગી બેટર વેજ સો ફોર એક્ઝામ્પલ આ ફાર્મિંગ કરતાં પણ એ જ રૂરલ એરિયામાં ઘણી વખતમાં આપણે ટુરિઝમ બહુ સારું છે ટુરિઝમ જોઈએ નહીં ખાલી વોકેશનલ ટેકનિકલ ટ્રેનિંગ જોઈએ અને ટુરિઝમ બિઝનેસ બહુ મોટું છે ઘણું મોટું છે મેડિકલ ટુરિઝમ ઇન્ડિયા નંબર ત્રણ થઈ જશે આરામથી એટલું મોટું છે તો મેડિકલ ટુરિઝમ ફોરેન માટે ડોમેસ્ટિક ટુરિઝમ ઘણું છે અને ડોમેસ્ટિક ટુરિઝમ બધા આપણે મંડળમાં જઈએ કે આપણે હેરિટેજ બિલ્ડિંગ જોવા જઈએ શું કે આપણે ભંડ કરાવે આપણે થયું હતું જે કેટલા લોકો જાય છે એ આખું એમ્પ્લોયમેન્ટ બેઝ છે એટલે ફાર્મિંગ એમ્પ્લોયમેન્ટ આપણે એના કરતાં રૂરલ એમ્પ્લોયમેન્ટ કરવું પડે જરા ધ્યાનથી કારણ કે બધું રૂરલ છે પણ એ ફાર્મિંગ નથી ફાર્મિંગ તો ફાર્મિંગ હેઝ ટુ ઇમ્પ્રુવ પ્રોડક્ટિવિટી એટલે આપણે કેમ કરીએ જરા જસ્ટ એક દાખલો આપું તમને આપણે કેશ્યુનટમાં હંમેશા નંબર વન હતા વિયેટનામ હવે કેશ્યુનટ કરે છે વિયેટનામ એ જ એકરમાંથી છ ગણો વધુ પ્રોડક્શન કરે છે કેશુનાટનું એવા જ ફાર્મર છે ત્યાં પણ બળદ ન હોય તો લોકો પાસે બીજું કાઈ હોય જે હોયે રાઈટ હમ આપણી ફાર્મિંગ ની પ્રોડક્ટિવિટી એટલી લો છે કાં તો નવી ટેકનિક એમને ને શીખવાડીએ અથવા તો નવા ઇક્વિપમેન્ટ આપીએ જેના મોડર્નાઇઝ કરીએ ટ્રાક્ટરે ઘણું સારું કર્યું છે ઇન્ડિયામાં ફાર્મિંગ માં જો એ પ્રમાણે બીજા મશીન સર લાવે એ તો ફાર્મિંગ ની પ્રોડક્ટિવિટી ની વધુ જરૂર છે હમ શ્યોર અને મોડર્નાઇઝેશનની જરૂર છે તમે કહ્યું પણ આપણે જોઈએ કે ઓટો સેલ્સના આપણે જોઈએ અને ટ્રેક્ટર્સના જોઈએ તો લાસ્ટ ટુ ક્વાર્ટર્સથી એક ફોલ એમાં પણ દેખાયો છે તે દર્શાવી રહ્યો છે કે ફાર્મર્સનું શું પ્રોબ્લેમ છે અને સેકન્ડ તમે બહુ એક ઇન્ટરેસ્ટિંગ વાત કરી કે ઇન્ડિયન્સ જેમ તમે યુએસની વાત કરી કે ઇન્ડિયન્સ આર એપ્રિશિએટેડ એવરીવેર તમને શું લાગે છે કે જે આટલા લર્નિંગ ઇન્ડિયન્સ છે એ ભારત દેશ છોડીને પાછા કેમ જાય છે આપણે ભારતમાં એવું એન્વાયરમેન્ટ કેમ ઊભું નથી કરી શકતા કે આપણે જ આપણી ઇકોનોમીને આગળ લઈ જઈએ તમને શું લાગે છે કે કેમ એવું થાય છે હવે ઇન્ડિયામાં એકચ્યુઅલી હવે મોર એન્ડ મોર સ્માર્ટ ઇન્ડિયન્સ છે બધા ત્યાં જ કરે છે હવે જો હું છે હું એડવાઇઝર છું આઈઆઈટી બોમ્બેમાં અમે આંટરપ્રિન્યોરશીપ પ્રોગ્રામ કર્યું છે ત્રણ વર્ષથી આવશે કદાચ

it's just the tough very slow so how can we speed up એ જરા થાય બરાબર આઈ થિંક આઈ થિંક આ સરકાર એના પર કામ શરૂ કરી દીધું છે અને આપણે ફ્રૂટ જોવા મળશે થોડા વર્ષોમાં જે જે કામ કરી કરી શરૂ દીધું છે એની જ્યારે વાત કરીએ ત્યારે આપણે જોયું કે મોદી સરકારે એમની ફર્સ્ટ ટર્મમાં એક બોલ્ડ સ્ટેપ્સ લીધા હતા મેક્રો રિફોર્મ્સ રિફોર્મ્સને લઈને પછી આપણે જોયું ડિમોનિટાઈઝેશન જોયું આપણે જીએસટી જોયું આપણે રેરા જોયું આપણે બેન્ક્રપસી કોડ આવી ગયો આ બધા જે રિફોર્મ્સ જે શરૂ એમને કર્યા ઓફકોર્સ એને

મોર એન્ડ મોર કારણ કે તમે ચાઇનાનો ગ્રોથ જુઓ ઇટ બીકેમ કેન બીકોઝ ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર નોટ ફિઝિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તમારે આજે હો તમે નાના ગામમાંથી પણ બિઝનેસ કરી શકો સો હાઉ કેન વી હેવ કનેક્ટિવિટી એકદમ રૂરલમાં જાય રિલાયન્સ જીઓ જેવું એક્સપેરિમેન્ટ થયું છે જી ફોર છે જી ફાઈવ આવવાનું છે સો એ સ્માર્ટફોન્સ છે ગવર્મેન્ટ પોલિસી એને જો એન્કરેજ કરે વધુ કારણ કે તમે નવું ઇન્ફોર્મેશન હાઈવે બનાવી રહ્યા છે જેમ જૂના જમાના રોડ બનાવતા ઇન્ફોર્મેશન થઈ રેલવે નું ઇમ્પ્રુવ કરવું હોય તો વર્ષો લાગે તમારે જો રોડ નું ઇમ્પ્રુવ કરવું તો વર્ષો લાગે આ તમને પાંચ વર્ષમાં થઈ શકે પણ તમારે એમાં એવું કરવાનું કે એને એન્કરેજ કઈ રીતે કરી શકે આપણને હવે તમે જો આઈટી પાર્ક જે કર્યા આપણે

ઇન્સેન્ટિવ થી બીજી અને લોકો ગમે છે સો તમે એ પ્રમાણે ચાઇના એ જે કર્યું છે એ આપણે રોલ મોડલ લેવાની સારી છે એ લોકો વી ચેટ નું પ્લેટફોર્મ છે આપણે પેટીએમ છે એ પ્રમાણે આજે ક્યાંય પણ પેમેન્ટ આપી શકાય તમે તમે એજ્યુકેટેડ હો કે ન એજ્યુકેટેડ હો તમે પ્રોફેસર હો કે ફાર્મર હો બધાને એક સરખો કરી શકાય તો એ હિસાબે મને એવું લાગે છે કે આપણે મોર ઇન્વેસ્ટ ઇન ટુ

એને પ્રાઇવેટ કેપિટલ આવે પ્રાઇવેટ કેપિટલ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ એમાં આવે સો બદલી જાય એમાં સ્ટોક માર્કેટ પણ નથી એમાં એ બહુ બહુ ઇમ્પોર્ટન્ટ છે ત્રીજી વસ્તુ ઇન્ડિયામાં બધા જ એન્ટરપ્રાઇઝિસ ની સાઇઝ બહુ સ્મોલ છે સો વી હેવ ધ સાઇઝ બટ નો સ્કેલ સો એન્કરેજિંગ કન્સોલિડેશન બાય ગવર્મેન્ટ આપણે આપણા ઇન્ડિયામાં બેન્ક બહુ વધુ છે એટલી બધી બેન્ક ની જરૂર જ નથી આ બધી નેશનલાઇઝ બેન્ક છે ગવર્મેન્ટ બેન્ક એને કન્સોલિડેટ કરીને કેમ એક સ્ટ્રક્ચર કરી શકાય અને એક કે બે બેંક કરવાની એમાંથી થઈ શકે છે એનર્જીમાં પણ સેમ નીડ્સ મચ મોર સ્કેલ

અમારા જે જે પાવલ અમારા ચેરમેન છે ગયા વર્ષે ડિસેમ્બરમાં એમ કહેતા કે હું રેટ ઇન્ક્રીઝ કરીશ હવે હમણાં એમ કહી રહ્યા છે કે બધું એવું લાગે છે કે અમારે રેટ કટ કરવું પડશે માં રેટ ઓછા છે એકચુઅલી રેટ કટ ચાઇનામાં પણ થશે રેટ કટ યુરોપ કરી જ રહ્યું છે યુરોપ તો નેગેટિવ આપે છે અત્યારે એટલે પ્લેન્ટી ઓફ કેપિટલ છે એને હવે કઈ રીતે એને આપવાનું પ્રોબ્લેમ છે કે એટલી બધી એક્સેસ કેપિટલ હોય તો એના હિસાબે જરા ચોરીઓ પણ થઈ શકે એના હિસાબે જરા એમ્બેઝલમેન્ટ થાય અમારે જેમ હાઉસિંગ બબલ થયું એને જેમ જરા કંટ્રોલ કરે તો આજે લોઅર કેપિટલ મોર એક્સેસ કેપિટલ એના હિસાબે કન્ઝમ્પશન વધશે ઇન્ડિયામાં ઇન્ડિયામાં હવે બધા લોકોને મોર્ડન થવાની જરૂર છે એ થઈ રહ્યા છે હું તો એને કહેતો કે કોલ સેન્ટર કપલ

કે yeah, કે 10 લાખ કરતા રેવે એના કરતા આપેલા ક્રેન ઓપરેટર ઇન્ડિયા માં કચ્છ મુંદ્રા માં છે એની લાઈક કે એન્યુઅલ ઇન્કમ છે ઇન્કમ છે તો માણસ છે કદાચ એની ઇન ડોટર ઇન તરીકે બધું કામ કરતી હોય એની પાસે બહુ કમાણી છે સો વી હેવ ટુ નોટ ઇન્કમ બટ વોટ ઇન્કમ હવે બજેટ પણ આવશે જુલાઈ માં શું એક્સપેક્ટ કરી શકાય બજેટમાં એક સરપ્રાઇઝિંગ મને એવું લાગે છે કે આપણને હજી જો કેલ્ક્યુલેટ કર્યું હોય બરાબર તો જીએસટી વિચ ઇઝ એન ઇનડિરેક્ટ ટેક્સ એટ અ ફેડરલ લેવલ વિચ ઇઝ અન્યુઝઅલ આઈ વિલ જનરેટ એ મને એના હિસાબે બહુ આવશે અત્યારે હિકઅપ તો થયા શરૂઆતમાં આઈ અન્ડરસ્ટેન્ડ દેટ બધી ટેકનોલોજીની અમે અમારે અફોર્ડેબલ

જીએસટી થઈ તો ગયું છે પણ એને હવે રિફોર્મ કરવાની જરૂર પડશે એના હિસાબે ટાક્ષ કલેક્શન વધી જાય સિમ્પ્લિસિટી વધી જાય ફાઇલિંગની સિમ્પ્લિસિટી કલેક્શનની ની સિમ્પ્લિસિટી એ બધું કરે ને

અમુક એડમિનિસ્ટ્રેટિવ પ્રોફેશનલ પીપલ છે જયશંકર જેવા અને અમુક ટ્રેડિશનલ પોલિટીશિયન છે ઇન્ડિયામાં મેનેજિંગ કોમ્પ્લેક્સિટી ઓફ પાર્ટી છે કોલિશન છે જ્યોગ્રાફિકલ ડિવર્સિટી છે આ વખતે મને બહુ સારું લાગ્યું કે જિયોગ્રાફિક ડિવર્સિટી બહુ સારી છે સાઉથ ઇન્ડિયન્સ છે નોર્થ ઇન્ડિયન્સ છે વેસ્ટર્ન ઇન્ડિયન્સ છે બધા કેબિનેટમાં છે આખા દુનિયાની રિપ્રેઝન્ટેશન હોવી જોઈએ કેટમાં નહી તો આપડા દેશ તો યુરોપ ને જેવું લાગે કે બધા જો જર્મન્સ હોય તો ઇટાલિયન્સ ને ઓબ્જેક્ટ આવે બધા જો ઇટાલિયન્સ કે ફ્રેન્ચ હોય તો બ્રિટિશ ને ઓબ્જેક્ટ આવે ઇન્ડિયા જરા યુરોપ જેવું છે તો આપણે એ બેલેન્સિંગ કરવાની બહુ છે બીજું એમણે છે ને કે યંગ અને ઓલ્ડ ની બેલેન્સિંગ બહુ સારી કરી છે અમુક એક્સપિરિયન્સ હોય પણ બીજા નવા છે તો નવી વિચારો આવે નવી એનર્જી આવે આઈ થિંક દેટ્સ વેરી ગુડ કેબિનેટ આઈ થિંક નંબર ઓફ કેબિનેટ મેમ્બર્સ આપણે જે કર્યું છે સાઈઝ પ્રમાણે અત્યારે તો બરાબર લાગે છે સાઈઝ હજી પણ ઓછી કરવી પડશે કારણ કે એક એક બ્યુરોક્રસી

થેન્ક યુ સો મચ થેન્ક યુ અને સાથે જ બજાર સમાચારમાં પણ બસ આટલું જ પણ તમે જોતા રહો સીન બીસી બજાર નમસ્કાર